દિલ્હીમાં કોરોના વાયરસની મહામારી અને સંક્રમણ તેજ બની રહ્યું છે. ખાસ કરીને બેંક ઓફ બરોડા, એચડીએફસી બેંક અને કેડીસીસી બેંકના કર્મચારીઓ કોરોનાગ્રસ્ત હતા. બેંક ઓફ બરોડા, એચડીએફસી બેંકની જુબેલી શાખા 4 દિવસ માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભુજ શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ તેજ બની રહ્યું છે, ત્યારે ખાસ કરીને બેન્કિંગ ક્ષેત્રમાં કોરોના વાયરસે પગપેસારો કર્યો છે. એચડીએફસી બેંકની જુબેલી સર્કલ ખાતે આવેલી મુખ્ય શાખામાં પણ કેટલાક કર્મચારીઓ કોરોનાગ્રસ્ત થતા આજે બેંક બંધ કરવાની ફરજ પડી છે. એ જ પ્રમાણે લાલ ટેકરી વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડામાં કરીબન 15 કર્મચારીઓ કોરોનાગ્રસ્ત થતા એ બેંક જે મુખ્ય શાખા છે તે પણ બંધ કરવાની ફરજ પડી છે. એ જ પ્રમાણે કેડીસીસી બેંકના કર્મચારીઓ પણ કોરોનાગ્રસ્ત થતા એ બેંકનું કામકાજ પણ અમુક અંશે બંધ કરવાની ફરજ પડી છે. આમ ખાસ કરીને બેન્કિંગ ક્ષેત્ર અને કેટલીક સરકારી કર્મચારીઓ કચેરીના કર્મચારીઓ કોરોનાગ્રસ્ત થતા હવે બંધ કરવાની ફરજ પડી છે. બેંકો તારીખ 21મી સુધી બંધ રહેશે તેવી પણ જાહેરાત કરી છે. અન્ય બ્રાન્ચમાં કામકાજ ચાલુ રાખવામાં આવશે. ટીમમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું વિજય ગિલાણી, મારી સાથે છે કેમેરામેન રવિ બડિયા. કોરોના વાયરસની મહામારી આર્થિક રીતે પાયમાલ કરી નાખી છે. આવી પરિસ્થિતિમાં ખાસ કરીને હજુ પણ સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. સંક્રમણને કેમ અટકાવવું તે માટે સરકાર કટિબદ્ધ બની છે. ખાસ કરીને કચ્છના પ્રભારી તરીકે પૂર્વ જિલ્લા વિકાસ અધિકારી રાજકુમાર બેનીવાલને અહીં સ્ટેન્ડ કર્યા છે. બેનીવાલ ગઈકાલે આવ્યા હતા, તેમણે મિટિંગો કરી. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે સરકારી કચેરી અને બેન્કિંગ ક્ષેત્ર આ કોરોના સંક્રમણનો ભોગ બની રહ્યો છે. મારા કેમેરામેન રવિ ભડી આપણે બતાવી રહ્યા છે. એચડીએફસી બેંકની આ મુખ્ય શાખા છે, બતાવી રહ્યા છે કે મુખ્ય શાખા છે જેમાં કરીબન 7 જેટલા કેસ આવતાની સાથે જ બેંકના સત્તાવાળાઓએ આ બેંક મુખ્ય શાખા જ્યુબિલી સર્કલની શાખા છે એ શાખા તારીખ 21મી સપ્ટેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. પરંતુ એચડીએફસીના ગ્રાહકોને તકલીફ ન પડે એ માટે અનમ રિંગ રોડ, આરટીઓ બ્રાન્ચ એ ખુલ્લી રાખવાનો નિર્ણય કર્યો છે. મારા કમેન્ટમાં આપણે નોટિસ બતાવી રહ્યા છે કે જે શાખાઓ ચાલુ રાખવામાં આવી છે તેની નોટિસ જારી કરવામાં આવી છે. એ શાખાઓ ચાલુ છે, પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે સતત 2 દિવસ સુધી એચડીએફસી બેંકમાં કોરોનાના પોઝિટિવ કેસ કર્મચારીમાં આવતાની સાથે બેંકે ખૂબ જ મહત્વનું કદમ ઉઠાવ્યું છે. કારણ કે એચડીએફસી બેંક આ ભુજની સૌથી પ્રમુખ કહી શકાય તેવી બ્રાન્ચ છે, જુબેલી સર્કલની બ્રાન્ચ છે, અને આ બેંક કોરોના સંક્રમણનો ભોગ બન્યું છે ત્યારે આ બેંક બંધ કરવાની ફરજ પડી છે ખાસ કરીને. અને 21મી ઓગસ્ટ સુધી આ બેંક બંધ રાખવામાં આવશે. એ જ પ્રમાણે બેંક ઓફ બરોડામાં પણ કેસ આવ્યા હતા, એ બેંકના સત્તાવાળાઓએ પણ પગલાં લીધા છે. આરટીઓ બ્રાન્ચમાં કરીબન 15 જેટલા પોઝિટિવ કેસ આવ્યા. મામલતદાર કચેરીમાં, DILR કચેરીમાં આ પોઝિટિવ કેસ આવ્યા હતા, જેને કારણે બેંક બંધ રાખવાની ફરજ પડી હતી. આપણે પ્રતિભાવ જાણીએ, ખાસ કરીને જે કોરોના વાયરસનું આ સંક્રમણ છે એને લઈને જે બેંક બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, આપની દ્રષ્ટિએ આ નિર્ણય કેટલો વ્યાજબી છે? સર, કસ્ટમરની સેફ્ટી માટે અને આપણા માટે, આપણી સેફ્ટી માટે જ કર્યું હશે. પણ આપણે જો કે જોવા જઈએ તો આપણે પ્રિકોશન રાખીએ તો બધું સારું જ થશે, અને જે બી કદાચ કંઈ બી પગલાં હશે એ બધું સારી રીતે લીધા હશે. અચ્છા, આપને એવું લાગી રહ્યું છે ખરેખર કે જે સંક્રમણ વધી રહ્યું છે? હા સર, થોડુંક લાગે છે એ પ્રમાણે વધી રહ્યું છે. પ્રમાણે બસ બાકી ખાસ તો વધારે નહીં. મારે ગ્રાહકો પણ એવું ઈચ્છી રહ્યા છે કે જે બેંક બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે એ ઉચિત નિર્ણય છે, ખાસ કરીને સંક્રમણ ખાવા માટે આ સૌથી મહત્વનું કદમ છે. ધન્યવાદ.